પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સંસ્કૃતમાં સમજીશું નવો પાઠ. તો એ પહેલાના બે પાઠનું આપણે પુનરાવર્તન કરી લઈએ. તો પહેલા પાઠમાં આપણે શું સમજ્યા હતા તે જોઈશું અને બીજા પાઠમાં આપણે શું સમજ્યા હતા તે જોઈશું. બીજો પાઠ આપણો હતો ખેલ મહોત્સવ. ખેલ મહોત્સવ વિવેકાનંદ વિદ્યાલયમાં ચાલી રહ્યો હતો. ખેલ મહોત્સવ વિવેકાનંદ વિદ્યાલય ચલતી. ઓકે, આ રીતે આપણે પહેલા પાઠમાં તેમાં કઈ કઈ રમતો ચાલતી હતી તો એ પણ તમને ખબર જ છે. તો તેમાં ધાવવાના સ્પર્ધા, બરાબર, ધાવવાના સ્પર્ધા, ગોલક્ષેપક સ્પર્ધા, કબડ્ડી, આ બધી સ્પર્ધાઓ ચાલી રહી હતી. ચિત્રકાય
क्षेत्र कायम। तो विद्यार्थी मित्रों तमे समझी चुक्या छो के आपणे पक्षीओना नाम समझू। उकड़ाने शू कहेवाय? कुक्कुटम। हाँ सरस। घूंगळने शू कहेवाय? कौशिकः। चित्तो तो चित्रकायः। पाड़ो तो पाड़ाने शू कहेवाय? महिषः। महिषः एटले पाड़ो। घेटू आ छठा धोरणमां तमे समझी चुक्या छो। घेटम। घेटू एटले मेषः। भूंड तो वराह। भगवाने वराहनो अवतार लीधो हतो एटले भूंडनो अवतार लीधो हतो। बरोबर। वराह मत्स्य अवतार, वराह अवतार, राम अवतार, कृष्ण अवतार, आ बधा ज अवतार भगवाने श्री कृष्ण भगवाने लीधेला हता। भूंड तो वराह। वरु तो वुक्रह। वुक्रह एटले वरु। वरुनो अवतार पण भगवाने लीधो हतो। वुक्रह। वुक्र अवतार जेमां नखथी फाड़ी अने મારવામાં આવ્યો હતો હિરણ્યકશિપુને। તો વિગ્રહ। હરણ તો હરણ હરિણ। હરણને સંસ્કૃતમાં કહેવાય હરિણ। અને રીછ। રીછને કહેવાય શું કહેવાય? રીછને ખબર છે તો રીછને કહેવાય વલ્લુકમ। શું કહેવાય? વલ્લુકમ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ત્રણ પ્રહેલિકા। પ્રહેલિકા એટલે શું? તો પ્રહેલિકા એટલે ઉખાણ। શું થાય વિદ્યાર્થી મિત્રો? ઉખાણ। તો ચાલો પહેલો પ્રહેલિકા આપણે સમજીએ। તો પહેલો આપણે પ્રહેલિકામાં છે, પ્રહેલિકા એટલે ઉખાણ। તો ચાલો ધ્યાન રાખજો। એક ચક્ષુન કોકયમ બિલ મિચ્છન્ન પનંગ। એક ચક્ષુન કાકોયમ બિલમ મિચ્છન્ન પન્નગ। ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા। ચાલો એક ચક્ષુન। એક ચક્ષુન, ચક્ષુ એટલે આંખ। પહેલા આપણે ટિપ્પણી સમજી લઈએ આની। मुद्रिका एटले वीटी। मुद्रिका एटले वीटी।
चक्र एटले इंद्र शक्र एटले इंद्र शक्र इंद्र यति यति एटले याति एटले जाय जाय छे याति याति एटले जाय छे याति एटले जाय छे लखीए गच्छति એટલે પણ જાય છે બરોબર હવે આપણે આ પાઠમાં આ ઉખાણા પ્રહેલિકાના ટીપક સમજી લીધા તો લખી લો CWD નોટમાં વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રહેલિકાના શ્લોકો સમજીએ એક ચક્ષુનકા કોયમ બેલમિચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમઃ એટલે ન એક ચક્ષુન એટલે એક આંખવાળો છે એક ચક્ષુન એટલે એક આંખવાળો છે કાકોયમ એક આંખવાળો તમે કહો તો કે કાકો હા ટીચર કાકડો છે પણ એક આંખવાળો છે બરોબર ને અને
જે પ્રહેલિકા સમજ્યા તેનું આપણે ભાષાંતર સમજી લઈએ, લખી લઈએ. હવે એક આંખ વાળો છે પણ કાગડો નથી, લખી લેવાનું છે ભાષાંતર. એક આંખ વાળો છે પણ કાગડો નથી. દરમાં જવાની ઈચ્છા રાખે છે, દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી. દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી. ઘટે છે વધે છે પણ સમુદ્ર કે ચંદ્ર નથી. ઘટે છે વધે છે, બરોબર, ઘટે છે એ વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી. ઘટે છે વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી. સમજાયું? હવે એનો જવાબ પણ તમારે લખવો પડે પહેલાનો, બરોબર. મેં તમને કહ્યું સૂચિકા એટલે સોય, સૂચિકા એટલે જવાબ પણ લખવાનો, સૂચિકા એટલે સોય. ચાલો હવે આપણે ત્રીજું પ્રહેલિકા સમજી લઈએ. અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્પષ્ટ વક્તા ચ યો જાના દેશ પંડિત. અપદો, અપદો એટલે પગ વિનાનો, અપદો બરોબર પગ વિનાનો છે પણ દૂર સુધી જનારો છે. દૂરગામી એટલે દૂર સુધી જનારો છે, પગ નથી પણ દૂર સુધી જનારો છે, બરોબર. ધ્યાન આપજો, દૂરગામી છે સાક્ષર ન છે પંડિત. સાક્ષર છે પણ પંડિત નથી. સાક્ષર હોય છે, ભણેલા હોય, તમે તો પંડિત હોય પણ સાક્ષર છે પણ તે પંડિત પણ નથી, બરોબર. તો કોણ હશે? અમુખ એ મુખ વિનાનો છે પણ સ્પષ્ટ વક્તા છે. મુખ નથી પણ સ્પષ્ટ બોલે છે, બોલો કોણ હશે? યોજાના દિશ પંડિત, જે જાણે છે તે પંડિત છે, બોલો. દૂરગામી, અપદો દૂરગામી, પગ વિનાનો છે પણ દૂર સુધી જાય છે. સાક્ષર છે નચ પંડિત પણ તે પંડિત નથી. અમુખ, મુખ વિનાનો છે, શું છે? મુખ વિનાનો છે પણ દૂર સુધી જાય છે. દૂરગામી દૂર સુધી જનારો છે. યોજ સાક્ષર નચ પંડિત, યોજાના નચ પંડિત, જે જાણે છે તે પંડિત છે, બોલો. લખેલો પત્ર, લિખિતમ પત્ર, બરોબર. લખેલો પત્ર, લખેલો પત્ર, લિખિતમ પત્ર, આનો જવાબ એ થાય. કેવી રીતે? તો એ પગ વિનાનો છે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ને, હા, દૂર સુધી જાય છે. સાક્ષર છે, લખેલો છે, હે ને, એ બોલતો નથી. મુખ વિનાનો છે પણ બોલે છે, સ્પષ્ટ બોલનારો છે, સમજણ પડે છે. જે જાણે છે તે પંડિત છે. સાક્ષર જ વાંચી શકે એ જ પંડિત વાંચી શકે. જે મુખ વિનાનું છે છતાં સ્પષ્ટ બોલનારું છે, જે જાણે છે તે પંડિત છે, બરોબર. તો ચાલ, સમજાઈ ગયું ને ત્રીજું? હવે આપણે
पर्वत ऊपर अने एनो सारथी जमीन पर बेसे छे, जमीन पर रहे छे। पर्वत ऊपर रथ चाले छे अने एनो सारथी जमीन पर रहे छे। भूमो तिष्ठति सारथी, भूमो एटले भूमि पर, तिष्ठति एटले रहे छे सारथी, बराबर। चलति वायु वेगेन, वायुना जेवा वेगथी चाले छे। चलति वायु वेगेन એટલે વાયુના વેગથી ચાલે છે। પદમ એકમ્ન ગચ્છતિ, એક પણ ડગલું વાયુના વેગે ચાલે છે પણ એક પણ ડગલું ખસતો નથી, એક પણ ડગલું જતો નથી। ગચ્છતિ, એક પણ ડગલું જતો નથી। કોણ હશે? કુંભકારસ્ય ચક્રમ, એટલે કુંભારનો ચાકરો। કેવી રીતે? તો પર્વતની ટોચ પર એ ગોળ 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 ફરે છે, બરોબર। પર્વતાગ્રે, પર્વતની ટોચ પર એ જે ચાલે છે ચાકડો, એનો સાથી જમીન ઉપર જ બેસે છે। કોણ? કુંભાર, હે ને? હા, અને વાયુ વેગે ચાલે છે, ગોળ ગોળ વાયુ વેગે ચાલે છે પણ એ ડગલું જ પણ ખસતો નથી। સરસ, સમજાઈ ગયું ને? હા, ચાલો હવે આગળ સમજીએ। સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા કવરામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા। તો અહીંયા તમને સમજાઈ ગયું? તો થોડા પ્રશ્નો આપણે સમજી લઈએ, જે આપણે પહેલીકા સમજ્યા ચાર, એમાં એક ચક્ષુ કહ અસ્તિ, તો એક ચક્ષુ કા કહ અસ્તિ? કહ ધાન્ય ભક્ષણ કરોતિ, તો હલમ ધાન્ય ભક્ષણ કરોતિ। સારથી પુત્ર તિષ્ઠતિ, સારથી ભૂમો તિષ્ઠતિ, ભૂમો એટલે ભૂમિ પર બેસે છે। રથ પુત્ર યાતિ, રથ ક્યાં ચાલે છે? રથ પત્ર પર્વતાગ્રે, પર્વતની ટોચ પર, પર્વતાગ્રે યાતિ। હવે જુઓ, હવે આગળનું આપણે જે સુવર્ણસ્ય સુવર્ણસ્ય એ આપણે પ્રહેલિકા સમજવાની છે, એમાં હનુમાનજી જ્યારે સીતા પાસે જાય છે સુવર્ણ મુદ્રિકા લઈને, રામને સોનાની વીંટી લઈને જાય છે, ત્યારે અત્યારનું અહીંયા દૃશ્ય બતાવવામાં આવ્યું છે। જ્યારે રાવણ તેનું હરણ કરી અને એને અશોક વાટિકામાં બેસાડે છે, ત્યારે રામ અહીંયા વિલાપ કરે છે। રામ કહે છે કે હવે સીતાને કેવી રીતે ખબર પડશે કે હું જીવિત છું કે નહીં? ત્યારે તે હનુમાન પવન વેગે ચાલતા હતા, તેથી પવન પુત્ર કહેવાતા। તો એ હનુમાનજી તેમની સુવર્ણ મુદ્રિકા લઈ અને જાય છે। તો અહીંયા કહે છે સુવર્ણસ્ય, એટલે હનુમાન કહે છે કે સુવર્ણસ્ય, સુવર્ણસ્ય એટલે ઉચ્ચ કુળની, અહીંયા ત્રણ સુવર્ણસ્ય આપેલા છે, એટલે પહેલા સુવર્ણસ્ય માટે ઉચ્ચ કુળની, એટલે સીતાજી માટે વપરાયો છે ઉચ્ચ કુળની। બીજો સુવર્ણસ્ય જનકનંદિની ઉચ્ચ કુળની, હે જનકનંદિની સીતા સુવર્ણસ્ય શ્રેષ્ઠ પરિવારના, અહીંયા રામ માટે વપરાયું છે સુવર્ણસ્ય, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે સુવર્ણસ્ય, અહીંયા સુવર્ણસ્ય તમારે માટે ચળકતા રંગને, ચળકતા રંગને સુવર્ણસ્ય, ચળકતા રંગને પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા, ચળકતા રંગની સોના રંગ, ચળકતા રંગની તવ રામેણ તારા રામે સુવર્ણસ્ય ચ મુદ્રિકા, તમારા રામે, બરોબર, તમારા રામે શ્રી રામે તમારા માટે આ ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે। હનુમાન કહે છે કે ઉચ્ચ કુળની હે જનકનંદિની સીતા શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે આ ચળકતા રંગની સોનાની મુદ્રિકા મોકલી છે। સમજાઈ ગયો ને? તો અહીંયા રામેણ કા પ્રેષિતા, રામે શું મોકલ્યું હતું, કા પ્રેષિતા શું મોકલ્યું હતું? તો રામેણ સીતાએ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા, બરોબર। હવે આગળ જોઈએ, છેલ્લો આપણે પ્રહેલિકા છે। ભોજનાંતે ચ કિં પેયમ જયંત કશ્યપેષિત કથમ વિષ્ણુ પદમ પોક્ત તક્રમ શક્રસ્ય દુર્લભમ। હવે ધ્યાન આપજો, ભોજનને અંતે, ભોજનાંતે એટલે ભોજનને અંતે
એટલે શુક્રનો, કોનો? શુક્ર છે એટલે શુક્રનો. અને કથમ વિષ્ણુપદમ ઉક્તમ, તો દુર્લભ છે વિષ્ણુનું પદ. કેવું છે? દુર્લભ છે. કથમ વિષ્ણુપદમ ઉક્તમ, તો વિષ્ણુનું પદ કેવું છે? તો દુર્લભ છે. ભોજનની અંતે શું પીવું જોઈએ? છાસ. જયંત કોનો પુત્ર છે? તો ઇન્દ્રનો. બરોબર, શુક્ર છે એટલે ઇન્દ્રનો, યાદ રાખજો. અને વિષ્ણુનું પદ કેવું છે? તો દુર્લભ છે. હવે પૂછાય, જયંતસ્ય કસ્ય પુત્ર? તો જયંતસ્ય શુક્રસ્ય પુત્ર. બરોબર ને, સમજાઈ ગયું ને? તો આ પાઠમાં તમને સમજણ પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે આ પાઠને ચિત્ર દ્વારા સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે તૃતીયઃ પાઠઃ પ્રહેલિકાઃ ઉખાણામાં પ્રહેલિકાઃનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે શ્રવણ અને પઠન કરીએ તથા તેનો ભાવાર્થ સમજીએ. એક એક ચક્ષુર્ન કાકોયમ બેલમ ઇચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમાઃ. ભાવાર્થ: તે એક આંખ વાળો છે પણ કાગડો નથી. દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી. ઘટે છે અને વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી. ઉત્તર: સુચિકા એટલે સોય. વિદ્યાર્થી મિત્રો, કાગડાને એક જ આંખ હોય છે, તેની બીજી આંખ કાણી હોય છે તેવું માનવામાં આવે છે. તેમ અહીં સોયને પણ એક જ આંખ એટલે કે છિદ્ર હોય છે. સાપ જે રીતે દરમાં જાય છે તેમ સોય પણ વારંવાર કપડામાં જાય છે, તેથી તે જ તેનું દર છે. સમુદ્રમાં ભરતી આવે ત્યારે તે વધે છે અને ઓટ આવે ત્યારે તે ઘટે છે. ચંદ્ર પણ વધે છે અને ઘટે છે. તેમજ અહીં કપડું સીવતી વખતે સોય કપડામાં જતી વખતે ઘટતી હોય અને બહાર આવતી વખતે વધતી હોય તેમ લાગે છે. બે ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ. ભાવાર્થ: તે ચાર મુખ વાળો છે પણ બ્રહ્મા નથી. બળદ પર બેસે છે પણ શંકર નથી. નિર્જીવ અને નિરાહારી છે છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે છે. ઉત્તર: હલમ એક હળ. વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માજીના ચાર મુખ હોય છે, તેમ હળનો આકાર પણ ચાર મુખ વાળો હોય તેમ લાગે છે. શંકર ભગવાનનું વાહન બળદ છે, તેમ હળ પણ બળદો દ્વારા જ ખેંચવામાં આવે છે. હળ નિર્જીવ અને નિરાહારી હોવા છતાં બળદો દ્વારા ખેંચવામાં આવતો હોવાથી તે ખેતરમાં જ ફર્યા કરે છે. તે અનાજ ન ખાતો હોવા છતાં સતત ધાન્યનું ભક્ષણ કરતો હોય તેમ લાગે છે. ત્રણ અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખઃ સ્ફુટ વક્તા ચ યોજાના સ પંડિતઃ. ભાવાર્થ: તે પગ વિનાનો હોવા છતાં દૂર સુધી જાય છે,
સાક્ષર છે પણ પંડિત નથી, તે મુખ વિનાનો હોવા છતાં સ્પષ્ટ રીતે બોલે છે, તેને તે જ જાણે છે જે પંડિત છે. ઉત્તર: લિખિતમ પત્રમ, એટલે લખેલો પત્ર. વિદ્યાર્થી મિત્રો, લખેલા પત્રને પગ ન હોવા છતાં તે તેના પર લખેલા સરનામે પહોંચી જ જાય છે. તેના પર અક્ષરો લખેલા હોવાથી તે સાક્ષર તો છે પણ તે પંડિત નથી. પત્રને મુખ નથી હોતું, છતાં તેમાં લખેલી તો સામેની વ્યક્તિને સ્પષ્ટ રીતે સમજાઈ જાય છે. ફક્ત ભણેલા લોકો જ લખેલા પત્રને વાંચી શકે છે. ચાર: પર્વતાગ્રે રથો યાતિ, ભૂમૌ તિષ્ઠતિ સારથિ, ચલતિ વાયુ વેગેન, પદમેકમ ન ગચ્છતિ. ભાવાર્થ: પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી જમીન પર રહે છે. તે વાયુના વેગથી ચાલે છે પણ એક પગલું એ આગળ જતો નથી. ઉત્તર: કુંભકારસ્ય ચક્રમ, એટલે કુંભારનો ચાકડો. વિદ્યાર્થી મિત્રો, કુંભાર પોતાનો ચાકડો જમીનથી થોડો ઉપર રાખીને તેને ફેરવે છે. તેને ફેરવનાર કુંભાર તેનો સારથી છે, તે જમીન પર જ બેસે છે. માટલી ગળવા માટે ચાકડાને વાયુ વેગથી એટલે કે ઝડપથી ફેરવે છે, છતાંય કુંભારનો ચાકડો તો ત્યાંનો ત્યાં જ હોય છે, તે આગળ જતો નથી. પાંચ: સુવર્ણસ્ય 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 ચ જાનકી, પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. ભાવાર્થ: ઉચ્ચ કુળની હે જનક નંદિની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે આ ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે. ઉત્તર: અહીં સુવર્ણ શબ્દના ચાર અર્થ થાય છે. સુવર્ણસ્ય એટલે ઉચ્ચ કુળની, સુવર્ણસ્ય એટલે શ્રેષ્ઠ પરિવારના, સુવર્ણસ્ય એટલે ચળકતા રંગની, અને સુવર્ણસ્ય એટલે સોનાની. વિદ્યાર્થી મિત્રો, રામાયણમાં જ્યારે હનુમાનજી શ્રીરામે આપેલી સોનાની વીંટી લઈ રાવણની લંકામાં અશોકવાટિકામાં સીતા પાસે જાય છે, ત્યારે હનુમાનજી સીતાને કહે છે, હે સુવર્ણસ્ય, ઉચ્ચકુળમાં જન્મેલી રાજા જનકની પુત્રી સીતા સુવર્ણસ્ય શ્રેષ્ઠ પરિવારના શ્રીરામે તમારા માટે આ સુવર્ણસ્ય ચળકતા રંગની, સુવર્ણસ્ય સોનાની વીંટી મોકલી છે. અહીં સુવર્ણ શબ્દને ચાર વખત અલગ અલગ અર્થમાં ઉપયોગમાં લઈ વાક્ય રચના કરવામાં આવેલી છે. છ: ભોજનાતે ચ કિં પેયમ જયંતઃ કસ્ય વૈસુતઃ, કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. ભાવાર્થ: ભોજનને અંતે શું પીવું જોઈએ? જયંત કોનો પુત્ર છે? વિષ્ણુનું પદ કેવું કહેવાય છે? છાશ ઇન્દ્રનો. દુર્લભ: આ પ્રહેલિકાના ચોથા ચરણમાં પ્રથમ ત્રણ પ્રશ્નોના
ઉત્તરો આવી જાય છે. એક, ભોજનાંતે કિમ પેયમ, ભોજનને અંતે શું પીવું જોઈએ? ઉત્તર, ભોજનાંતે તક્રમ પેયમ, ભોજનને અંતે છાશ પીવી જોઈએ. બે, જયંતઃ કસ્ય સુતઃ અસ્તિ, જયંત કોનો પુત્ર છે? ઉત્તર, જયંતઃ શક્રસ્ય સુતઃ અસ્તિ, જયંત ઇન્દ્રનો પુત્ર છે. ત્રણ, વિષ્ણુ પદમ કથમ પ્રોક્તમ, વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે? ઉત્તર, વિષ્ણુ પદમ દુર્લભમ પ્રોક્તમ, વિષ્ણુનું પદ દુર્લભ કહેવાયું છે. આમ આ પ્રહેલિકામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર શ્લોકમાંથી જ મળી રહે છે. આવી પ્રહેલિકાને અંતરાલાપ પ્રહેલિકા કહે છે. આગળના તાસ પર